नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોળકે। સમાચારની શરૂઆત ધમાકેદાર વરસાદથી। સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 ગેટ ખોલાયા છે। ડેમના 23 દરવાજા 4.20 મીટર સુધી ખોલાયા છે। 137 મીટરને પાર પહોંચી છે નર્મદા ડેમની સપાટી। નર્મદા ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર। ડેમમાંથી છોડાઈ રહ્યું છે 7,45,000 ક્યુસેક પાણી। ડેમમાં થઈ રહી છે 11,68,000 ક્યુસેક પાણીની આવક। ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ઉપરવાસના ઇન્દિરાસાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી છોડાયું છે પાણી। પાણી છોડાતા સરદાર સરોવર ડેમમાં આવક વધી છે। નર્મદા ભરૂચ વડોદરાના કાંઠાના ગામોને તાકીદ કરાઈ છે। વધુ માહિતી ન્યૂઝ એરિંગ સમર્થતા દીપક પાસેથી મેળવીશું। દીપક, હાલમાં શું પરિસ્થિતિ છે? જે રીતે 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, બપોરે 12 વાગ્યાથી પાણી છોડવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે। બિલકુલ, વાત કરીએ તો જે ઉપરવાસમાંથી જે પાણીની આવક થઈ રહી છે જેને લઈને નર્મદા ડેમ જે છે, નર્મદા ડેમમાં મોટી સંખ્યામાં જે પાણીનો આવરો થઈ રહ્યો છે। હાલ વાત કરીએ તો હાલ 11,68,000 જેટલો ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના જે સવારમાં 10 જે ગેટ ખોલવામાં આવ્યા હતા તેની જેની જગ્યાએ હાલ 23 દરવાજા કરી દેવામાં આવ્યા છે અને લગભગ 4.20 મીટર સુધી આ દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે। આ દરવાજા ખુલ્લા કરતા લગભગ 7,45,000 જેટલું ક્યુસેક પાણી જે છે એ નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે, જેને લઈ નર્મદા ભરૂચ અને વડોદરાના લગભગ 26 જેટલા ગામો છે જેમને એલર્ટ કરવામાં આવે છે। કારણ કે જે નર્મદા નદી છે, નર્મદા નદી ગાંડી ટૂર બની છે। વાત કરીએ તો ખાસ જો આની જે અસર વધારે થાય તો જે ભરૂચ પર થઈ શકે છે, કારણ કે હજુ 3-4 કલાક બાદ ભરૂચ સુધી આ પાણી પહોંચતા વાર લાગશે। એટલે રાત્રે જો 11 કલાક જેવા સમયે આ નર્મદા નદીનું જે પાણી છે એ ભરૂચ સુધી પહોંચશે, અત્યારે જે ભરૂચના નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાંના કલેક્ટર દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે જે નીચાવાળા વિસ્તાર છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે કે નર્મદાનું જે મોટી સંખ્યામાં માત્રામાં જે પાણી છોડવામાં આવ્યું છે જેને લઈ તંત્ર પણ એલર્ટ છે। પરંતુ હાલ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી છે અને હાલ જે ધીરે ધીરે એની મહત્તમ સપાટી તરફ વધી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ દીપક। તો હાલમાં જે રીતે પરિસ્થિતિ નિર્માણ થયું છે, નીચાણવાળા વિસ્તારો સૌથી પહેલા એલર્ટ મોડ પર આવી ચૂક્યા છે। જે રીતે દીપકે પણ જણાવ્યું કે 11 વાગ્યા સુધીમાં પાણી ક્યાં ક્યાં આગળ વધતું જશે તેની પણ જાણકારી કલેક્ટર દ્વારા ટ્રેક કરી અને તમામ જિલ્લામાં પહોંચાડવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોની જાણ કરવામાં આવી રહી છે। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળ સપાટી 136.37 મીટરે પહોંચી છે। હાલ સરદાર સરોવર ડેમ 91% ભરાયો છે। સરદાર સરોવરના 12 દરવાજા અને 8 મશીનો દ્વારા 8,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ન્યૂઝ 18 પર ઓમકારેશ્વર ડેમના એક્સક્લુઝિવ નજારો અમે આપને બતાવી રહ્યા છે। આજે નર્મદા ડેમના કુલ 30 દરવાજા ખોલવામાં આવશે। આજે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે। ઉપરવાસમાં વરસાદથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે ડેમના દરવાજા ખોલાયા છે। તેવામાં ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે। યાત્રાધામ ચાંદોદ, કરનાળી, ભીમપુરા, દંડેરિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની જળસપાટી વધી રહી છે, તેવામાં કિનારાના વિસ્તારમાં લોકોને ન જવા અપીલ કરાઈ છે। રાજસ્થાનનો મહી બજાજ સાગર ડેમ ઓવરફ્લો થતા ડેમનું પાણી છોડાયું છે। ડેમના તમામ દરવાજા ખોલાતા ડેમનું પાણી અરવલ્લીમાંથી પસાર થતી મહી નદીમાં આવ્યું છે, જેથી ગંતવ્યના કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે। તો દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો મહી નદીના એક્સક્લુઝિવ દ્રશ્યો, ઉત્તર ગુજરાતની અંદર પણ ખુશીની લહેર હશે। ઉત્તર ગુજરાતમાં પણ લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી, એ દરમિયાન રાજસ્થાનનો બજાજ સાગર ડેમ જે છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। મહી નદીમાં પાણીની મોટા પ્રમાણમાં આવક, અરવલ્લી જિલ્લા આસપાસના વિસ્તારોમાં પણ તેને લઈને જાણકારી આપી દેવામાં આવી છે, જેથી નીચાણવાળા વિસ્તારો સૌથી પહેલા સુરક્ષિત જગ્યા પર ખસેડી શકાય। નર્મદાના 5 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સાગબારા તાલુકાના સેલંબામાં 3 ઇંચ વરસાદ, સેલંબાની તરાવ નદીમાં ઘોડાપુર આવ્યું। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું, લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા હતા। ગામડાના અનેક રસ્તાના કોઝવેમાં પાણી ભરાયા છે। સાગબારાનો ચોપડવાવ ડેમ થયો છે ઓવરફ્લો।
તો દાહોદ જિલ્લામાં ભારે વરસાદથી પાણી પાણી જોવા મળી રહ્યું છે. જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેરના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. સ્ટેશન રોડ, તાલુકા પંચાયતમાં ભરાયા છે પાણી. સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ શેલ્ટર હોમ સહિતની તમામ વ્યવસ્થા કરવા અપીલ કરવા સૂચના પણ કરવામાં આવી છે. જરૂર પડે તો એનડીઆરએફની ટીમની પણ બોલાવવાની તૈયારીઓ છે તેવું દાહોદના કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાઈએ કહ્યું. દાહોદ જિલ્લા કલેક્ટરે આપ્યું છે હાઈ એલર્ટ. અદલવાડા, વાંકલેશ્વર, કાળી બે અને માછણ ડેમ વિસ્તારના ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વધુ માહિતી ન્યૂઝ એટીન સમર્થક સૌરભ પાસેથી મેળવીશું. સૌરભ, જે રીતે જળબંબાકારની પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની જોવા મળી રહી છે, હાલમાં કયા વિસ્તારમાં વરસાદ, શું પરિસ્થિતિ? દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. દાહોદ જિલ્લામાં દાહોદ, લીમડી, સંજેલી, લીમખેડા, ગરબાડા, દેવગઢવાડિયા, ધાનપુરમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે જે નવા નીરનું પણ આગમન થયું છે નદીઓમાં. જોકે કહી શકાય કે ધાનપુર તાલુકાના અદલવાડા ડેમ છે તે વરસાદી ઋતુમાં બીજીવાર જે ઓવરફ્લો થવા પામ્યા છે. જોકે કહી શકાય કે લીમડી માછણ નદીના જે કોઝવે છે તેના ઉપર પણ ભારે ફરી વળ્યું છે. રાત્રિથી જે પડી રહેલા વરસાદના પગલે જે પ્રથમ વખત આ કોઝવે ઓવરફ્લો થવા પામ્યો છે, જેને લઈને લીમડીથી સંજેલી તરફ જોડતો માર્ગ છે તે બંધ કરાયો છે અને માછણ નદી ઓવરફ્લો થતા સીમળખેડી, કરંબા સહિતના જે સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું છે, અદલવાડા ડેમ, વાંકલેશ્વર ડેમ, કાળીટુ ડેમ જે ઓવરફ્લો થઈ ચુક્યા છે અને માછણવાળા ડેમ છે તે પણ ઓવરફ્લો થવાને આરે આવ્યું છે. જોકે ભારે વરસાદના પગલે સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને પણ નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ અને તેને વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જ્યાં જરૂર પડે ત્યાં એનડીઆરએફની ટીમ બોલાવવા માટે પણ ડોક્ટર હર્ષિત ગોસાવી દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે જાલોદ તાલુકામાં આવેલો કાળીટુ ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે અને કહી શકાય કે દાહોદ જિલ્લામાં જે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે દાહોદના સ્ટેશન રોડ સહિત તાલુકા પંચાયત ખાતે પણ ઘૂંટણસમા પાણી ભરાવા પામ્યા છે. કહી શકાય કે જે દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે એક બાઇક સવાર પણ ખાડામાં ખાબક્યો હોવાના સમાચાર છે અને લીમખેડામાં જે વૃક્ષ છે તે પણ ધરાશાયી થયું છે. આભાર સૌરભ, સૌ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતની પરિસ્થિતિ છે, મોટાભાગના વિસ્તારો પાણી પાણી થઈ ચુક્યા છે. દાહોદ અત્યારના પાણીની અંદર ડૂબી ગયું તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કલેક્ટર તરફથી પણ હાઈ એલર્ટને લઈને જાણકારી આપવામાં આવી છે. તો દાહોદ શહેરમાં ભારે વરસાદને પગલે બાઇક સવાર પણ ખાડામાં ખાબક્યો છે. દર્પણ ટોકીઝ રોડ પરથી પસાર થતા બે યુવકો એક્ટિવા સાથે ખાડામાં પડ્યા. સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલી કામગીરી વચ્ચે યુવકો ખાડામાં પડ્યા. ભારે વરસાદને પગલે ગટરમાંથી પાણી પસાર થતા નથી દેખાતા ખાડા. સ્થાનિકોએ મદદ કરી બંનેને બહાર કાઢ્યા. જાલોદ તાલુકામાં આવેલો કાળી બે ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લામાં અવિરત વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે કાળી બે ડેમ. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ. શહેરનું છાપ તળાવ ઓવરફ્લો થયું છે. વરસાદી સિઝનમાં પ્રથમ વખત થયો છે છાપ તળાવ ઓવરફ્લો. સારા વરસાદને લઈ તળાવ ઓવરફ્લો. દાહોદના ધાનપુરનો અદલવાડા ડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે. સિઝનમાં બીજી વાર વરસાદના પગલે અદલવાડા ડેમ ઓવરફ્લો થયો છે. 237.3 ફૂટની સપાટી પરથી ઓવરફ્લો થયો છે. ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તો છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલ. વરસાદને લઈને કોતરમાં આવ્યા નીર. નાની ભોરદલી ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ભોરદલી ખડકવાડા વચ્ચે રસ્તા બંધ થયો છે. કોઝવે પરથી નદીઓ વહેતી દેખાઈ. તો છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લામાં સારા વરસાદને પગલે ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે. ઓરસંગ નદી પર આવેલો ચેકડેમ પણ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં પડી રહેલા અનરાધાર વરસાદને કારણે મહીસાગર ડેમમાં પાણીની આવક થઈ છે. રાજસ્થાનના બજાજ સાગર ડેમ ઓવરફ્લો થતા ડેમના 8 દરવાજા ખોલી દેવાયા છે, જેના કારણે મહીસાગર ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેને પગલે મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાજસ્થાનમાં વરસાદને કારણે બજાજ સાગર ડેમ છલકાયો છે. મહીસાગર જિલ્લાના ખડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ડેમમાં હાલ 19,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ડેમની જળસપાટી 387.11 ફૂટ ઉપર પહોંચી છે. કડાણા ડેમ માટે 38% પાણીનો જથ્થો સંગ્રહિત. રાજસ્થાનમાં આવેલ બજાજ સાગર ડેમમાં પાણીની આવકને લઈને ડેમ થયો છે ઓવરફ્લો, જેથી મહીસાગર નદીમાં છોડાયું પાણી રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી 1,00,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું. સાંજ સુધીમાં કડાણા ડેમની જળસપાટીમાં વધારો થવાની સંભાવના. ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ડેમની જળસપાટી વધતા મહીસાગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓને મળશે તેનો લાભ. તો વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી. વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશથી સક્રિય થયું છે, જેના કારણે આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી છે. આજે દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદ પડી શકે. સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, પંચમહાલમાં ભારેથી ભારે વરસાદ પડશે. દમણ, દાદરાનગર હવેલી, આણંદ, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદની આગાહી. 17 સપ્ટેમ્બરે દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડી શકે. છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લીમાં ભારેથી ભારે વરસાદ પડશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદ પડી શકે. 18 સપ્ટેમ્બરે પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારેથી ભારે વરસાદ પડશે. एक जो वेलमार्क लो प्रेशर सिस्टम बना हुआ था ईस्ट एमपी में, वो आज के डेट में वेस्ट एमपी पे मतलब है, जिसके कारण जो गुजरात के मतलब गुजरात के कुछ जिलों में जैसे दाहोद, यहाँ पे एक्सेप्शनल हैवी रेनफॉल होने के चांसेस हैं, और नर्मदा और छोटा उदयपुर में एक्सट्रीमली हैवी रेनफॉल होने के चांसेस हैं, और बाकी जो जिले बचे हैं जैसे सूरत है, डांग, नौसारी, वलसाड, तापी, पंचमहल, यहाँ पे वेरी हैवी रेनफॉल होने के चांसेस हैं. और इसके अलावा जो जिले बचे हैं जैसे दमन, दादरा नगर हवेली, नौसारी, आनंद और अरावली खेड़ा, यहाँ पे हैवी रेनफॉल होने के चांसेस हैं. 17 को जो एक्सट्रीमली हैवी रेनफॉल होगा वो जिला है आपका दाहोद, और जो वेरी हैवी रेनफॉल होंगे वो जिले हैं छोटा उदयपुर, पंचमहल, अरावली, और जो हैवी रेनफॉल होने के चांसेस हैं वो जिले हैं बनासकांठा, मेहसाना, साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, भरूच, सूरत और तापी. और डे थ्री की बात करेंगे तो डे थ्री में जो एक्सट्रीमली हैवी रेनफॉल होने के चांसेस है वो पटना, पाटन, मेहसाना, और वेरी हैवी रेनफॉल होने के जहाँ पे चांसेस हैं वो है साबरकांठा, गांधीनगर, बनासकांठा, और हैवी रेनफॉल जो होने के चांसेस है वहाँ पे अरावली, खेड़ा, अहमदाबाद, आनंद. તો મેં આપજી આપને સમજાવવા જઈ રહ્યા છે કે ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે, ક્યાં કેવી પરિસ્થિતિનું નિર્માણ છે. તો જ્યાં લાલ રંગ આપ જોઈ રહ્યા છો ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, જેમાં 3 જિલ્લા છે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા. આજના દિવસના 3 રેડ એલર્ટ વાળા જિલ્લાઓ. ત્યારબાદ જે ઓરેન્જ એલર્ટમાં જોઈ રહ્યા છો, ભારેથી અતિભારે વરસાદની આગાહી વાળો છે પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. કેટલા વિસ્તારની અંદર ભારેથી અતિભારે થઈ શકે છે. અને જે પીળા રંગમાં જોઈ રહ્યા છો, અરવલ્લી, ખેડા, આણંદ, દમણ અને દાદરાનગર હવેલી, આ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદની આગાહી છે આજના દિવસ માટે. હવે વાત કરીએ આવતીકાલની શું પરિસ્થિતિ છે, એટલે કે 17 તારીખે ક્યાં આગળ કેટલો વરસાદ થઈ શકે છે. 17 તારીખે જે આગાહી છે તે પ્રમાણે જે વરસાદ છે તે ફરી વખત મધ્યપ્રદેશથી જયારે આવી રહ્યો છે, ત્યારે દાહોદમાં રેડ એલર્ટ છે, જ્યાં આગળ ભારે અતિભારેથી ભારે અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ ઓરેન્જમાં છે અત્યંત ભારે વરસાદ, જેમાં અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર અને જે પીળા રંગનો પટ્ટો આપ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતથી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી, આ તમામ વિસ્તારોની અંદર જે પ્રમાણે ભારે વરસાદ છે તે જોવા મળશે 17 તારીખ બાદ. વાત કરીએ 18 તારીખની, 18 તારીખની શું પરિસ્થિતિ છે. તો ફરી એક વખત જે વિસ્તારો છે તે મધ્ય ગુજરાતના વધુ જોવા મળશે અહીંયા આગળ. ઉત્તર ગુજરાતથી ફરી એક વખત શરૂઆત કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર આ 3 જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે, પરંતુ તેની સાથે સાથે પાટણ અને મહેસાણામાં રેડ એલર્ટ આપ જોઈ રહ્યા છો. એની વચ્ચે અમદાવાદ, ખેડા, આણંદ અને અરવલ્લી આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ શકે છે. આ આગાહી જે છે તે 3 દિવસ માટેની છે, પરંતુ આમાં જિલ્લાઓનો ઉમેરો થઈ શકે છે. જે રીતે મધ્યપ્રદેશમાં વરસાદ થઈ રહ્યો છે અને જે રીતે મધ્યપ્રદેશથી એક સિસ્ટમ આવી રહી છે, તો તેની અસર જોવા મળી શકે છે.
अन्य महत्वना समाचार जेना पर नजर करिए, कच्छना कुकमा गामे श्री रामकृष्ण ट्रस्ट द्वारा पर्यावरण शुद्धि वर्ष महायज्ञ नु आयोजन करवामां आव्युं। कच्छमां वरसादनी अछतने पूरी करवा आ यज्ञनु आयोजन करवामां आव्युं। 7 दिवस सुधी चालनारा हवनमां विविध दंपतीओ यज्ञमां आहुति आपी हती, वरसादने आमंत्रण आपी आ यज्ञ करवाथी 4 થી 5 દિવસમાં વરસાદ પડે તેવી માન્યતા છે। तो आ यज्ञ करवाथी वर्षा पड़े, खेडूतना खेतरो में धन धान्य पैदा थाय, गोचर जमीनों में घासचारो थाय तो गौ माताओनी तृप्ति थाय, एना माटेनो खास एक यज्ञ करवामां आवे छे। સુરતના અડાજણ વિસ્તારની ઘટના, ગણપતિ લઈ જતા સમયે થયો અકસ્માત, ગણપતિની પ્રતિમામાં આગ લાગી ગઈ, પ્રતિમામાં ફાયર ક્રેકર્સના કારણે બની દુર્ઘટના, ફટાકડા સળગાવ્યા બાદ બની છે ઘટના। અડાજણ મહાકાલ ગ્રુપના ગણપતિના આગમન સમયે જ દુર્ઘટના, 9 ફૂટ કરતા ઊંચી ગણેશજીની પ્રતિમા હોવાનું સામે આવ્યું, પોલીસના જાહેરનામાનો ભંગ થયો। રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એક્ટ બિલ રજૂ કર્યું, જેનો વિપક્ષે વિરોધ કર્યો છે। કોંગ્રેસના ધારાસભ્યોએ બિલના વિરોધમાં વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા, હાથમાં બેનર લઈ વિધાનસભા ગૃહની સીડી પર બેસીને કોંગ્રેસના ધારાસભ્યોએ નારેબાજી કરી। બિલથી વેપારીકરણ થવાનો કોંગ્રેસનો આક્ષેપ છે, સાથે જ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો અવાજ દબાઈ જશે અને તેમની સ્વાયત્ત છીનવાઈ જવાનો પણ આરોપ છે। કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે આ બિલથી સિન્ડિકેટ વ્યવસ્થા ખતમ થઈ જશે, સાથે જ મિલકતોના રક્ષણની વ્યવસ્થા પણ નહીં થાય। આ બિલની સાથે જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકની ભરતી કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે। આ બિલ પાસ થવાથી સેનેટ સિન્ડિકેટની વ્યવસ્થા ખતમ થશે, જે મેનેજમેન્ટ કાઉન્સિલ બનાવવાની વાત છે, એમાં સરકાર દ્વારા એમના માનીતા એમના મળતિયાઓની નિમણૂકો કરવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓનો અવાજ, અધ્યાપકોનો અવાજ, નોન ટીચિંગ સ્ટાફનો અવાજ દબાઈ જશે। આ જે ટોપ 10માં આવે છે એ એટલા માટે આવે છે કે આ યુનિવર્સિટીઓ પાસે સ્વાયત્તતા છે અને ત્યાંના શિક્ષકો છે એમાં જ્ઞાનની હરીફાઈ થાય છે, જ્યારે અહીંયા તો સરકારની ચમચાગીરી કરવાની હરીફાઈ થાય એ પ્રકારનું શિક્ષણનું બિલ લઈને આવ્યા છે, જે શિક્ષણની ઘોર ખોદશે, એટલે અમે આ બિલનો વિરોધ કર્યો છે અને કરવાના છે। જે પ્રકારનું સરકાર બિલ લાવવા જઈ રહી છે એનાથી આ જે યુનિવર્સિટીઓ જે સંલગ્ન થવા જઈ રહી છે એમાં પૂરેપૂરો અંકુશ સરકારનો આવી જશે, એટલે વાઇસ ચાન્સેલર કોને બનાવવાથી માંડીને ડીન કોને બનાવવાથી માંડીને પ્રિન્સિપલ કોને બનાવવા, આ બધું જ સરકાર નક્કી કરશે, એના કારણે જે શિક્ષણની ગુણવત્તા પર પણ એની વ્યાપક અસર થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ગુજરાતની જનતાને મોટી ભેટ મળશે। પ્રધાનમંત્રીને 73 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતમાં 73 જન ઔષધિ કેન્દ્ર શરૂ થશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન થશે। આવતીકાલે 16 સિવિલ ખાતે અને રાજકોટની PDU કોલેજ ખાતે નવા ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવશે। આદિવાસી અને અંતરિયાળ ગામડામાં પણ જન ઔષધિ કેન્દ્રના સ્થળ શરૂ કરવામાં આવ્યા। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નવા જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવશે। દરેક જિલ્લા લેવલે, દરેક તાલુકા સેન્ટર લેવલે ફર્સ્ટ એડની ટ્રેનિંગ મળે રહેવા માટે કોશિશ કરી રહ્યા છે। અમે રેડક્રોસ થ્રુ મધ્યમ વર્ગના લોકોને અને જરૂરિયાતમંદ લોકોને રાહત દરે પ્રવૃત્તિ મળે એના માટે કામ કરી રહ્યા છે। સમાચારોમાં હાલ રોકાઈશ એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News18 ગુજરાતી સાથે। સુહાના મસાલે, ખાવ ડબલ ખિલાવ ડબલ। સુહાના મસાલે, ખાવ ડબલ ખિલાવ ડબલ। ખેડાના ઠાસરામાં ફરી શાંતિના દુશ્મનોએ ઉચક્યું માથું, ફરી ભગવાન શિવના દુશ્મનોએ વરસાવ્યા પથ્થરો। ચોમાસામાં વરસાદનું નહીં પરંતુ ઠાસરામાં પથ્થરોનો વરસાદ થયો। પાવન શ્રાવણ માસના અંતિમ દિવસે ખેડાના ઠાસરા ગામમાં મહાદેવની સવારી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ચારે તરફ ખુશીનો માહોલ હતો, ઢોલ નગારા વાગી રહ્યા હતા, હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો હતો, પણ જાણે આ નારા હિન્દુઓના દુશ્મનોને કાનમાં ખોંચતા હોય તેમ તેમણે યાત્રા પર પથ્થરમારો કર્યો। શિવજીની શોભાયાત્રામાં હર હર ભોળેનાથના નાદને બદલે ભાગો ભાગોના નારા લાગવા લાગ્યા।
શિવજીની શોભાયાત્રા દરમિયાન બે કોમના લોકો સામસામે જતા નાસભાગ મચી ગઈ. પથ્થરમારો થતા વિસ્તારમાં સ્થિતિ તંગ બની. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. પથ્થરમારાના કારણે 3 પોલીસકર્મીને ઈજા પહોંચી. હાલ સમગ્ર ઠાસરા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પ્રેમ સંબંધમાં દ્વારકાના રાવલ ગામે ખીલાયો ખુનિખેલ. ગામમાં ખૂબ મહિલાના પ્રેમી પર લાકડી ધોકા લઈને તૂટી પડી. થયું એવું કે રાવલ ગામે રહેતી મહિલાને અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો હતા. પ્રેમી અને મહિલા મોબાઈલ આપવા મળ્યા. આ વાતની જાણ મહિલાના પતિને થતા સર્જાયું ધીંગાણું. ગુસ્સે ભરાયેલા પતિએ તેમની જ કોમના વ્યક્તિ પર લાકડી સહિતના હથિયારો સાથે તૂટી પડ્યો. જે હાથમાં આવ્યું તેનાથી પ્રેમીની એવી ધુલાઈ કરી કે તે પ્રેમી અધમુઓ થઈ ગયો. આ ઝઘડામાં બે જૂથ સામસામે આવી ગયા. ધોળા દિવસે ગામની શેરી જંગનો અખાડો બની ગઈ. લાકડી ધોકા પથ્થર સાથે મારામારી થઈ, જેમાં પિતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી, જેને હોસ્પિટલ ખસેડાયા. મામલાની ગંભીરતા જોઈ કલ્યાણપુર પોલીસે 4 જેટલા લોકો પર ગુનો નોંધ્યો. 4 દિવસ ભારે વરસાદની આગાહી મુજબ ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસવા લાગ્યા છે. ખાસ કરીને દ્વારકામાં મેઘરાજાએ ધડવડાટી બોલાવી. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર ગૃહિણીઓ માટે છે, જે આંચકા રૂપ છે. એક તરફ તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. પાછલા 5 દિવસમાં સિંગતેલના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રૂપિયા 3140ને પાર થઈ ગયો છે. જોકે સોમાના પ્રમુખનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં ઓછા વરસાદને કારણે ખેતરોમાં મગફળી સુકાઈ ગઈ છે. મગફળીની અછતને કારણે ઓઇલ મિલમાં મગફળી આવતી નથી. 90% ઓઇલ મિલો બંધ છે. ગત વર્ષે 17 લાખ ટન મગફળીનું વાવેતર હતું, જે ચાલુ વર્ષે ઘટીને 16.22 લાખ ટન થયું છે. મગફળીનું વાવેતર છેલ્લા 4 વર્ષથી સતત ઘટી રહ્યું છે. ઉત્પાદનની સામે માંગમાં વધારો થતા સિંગતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. મગફળીની ડિમાન્ડ છે સિંગદાણાની, એટલે જ આ તેજી છે. બાકી તો બધા તેલોની અંદર જોઈએ તો 5 તેલો એટલા બધા સસ્તા છે. ગયા વર્ષની કમ્પેરાઇઝમાં 50% ભાવ છે. તમે પામ જોવો, સોયા જોવો, એટલે સિંગતેલ તો હવે એનું કારણ છે કે હવે ઓળ તો મિલ ચાલુ થાય કે ન થાય, કેટલા ટકા થાય છે એ ખાસ કરીને જોવાનું છે. એટલે સિંગતેલની વાવેતરી આ વર્ષે ઘટ્યા છે. ગયા વર્ષની કમ્પેરાઇઝમાં 17 લાખ હેક્ટર વાવેતર હતું, એની આ વખતે 16.22 લાખ હેક્ટરમાં વાવેતર છે. એટલે દર વર્ષે જે છેલ્લા 4 વર્ષથી વાવેતર પણ ઘટતા જાય છે. અરવલ્લીથી સમાચાર. મેઘરજમાં બેંકમાં 12.5 લાખની ચીલ ઝડપ. બેંક ઓફ બરોડામાંથી રોકડ ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર. ગોલ્ડ લોનની ફાઇનાન્સ કંપનીના કર્મચારી પાસેથી રોકડની ચીલ ઝડપ. મેઘરજ પીઆઈ સહિત 9 પોલીસ કાફલો ઘટના સ્થળે. મેઘરજના દોશી પેટ્રોલ પંપ પાસે આવેલ બેંક ઓફ બરોડા પાસે બની ઘટના. પોલીસે સીસીટીવી મેળવવા કાર્યવાહી હાથ ધરી. 2 યુવાન હોવાની શક્યતાના આધારે તપાસ. વડોદરામાં કોન્સ્ટેબલે કરી આત્મહત્યા. SRP કોન્સ્ટેબલે ગોળી મારીને કર્યો આપઘાત. 47 વર્ષના કોન્સ્ટેબલે કરી છે આત્મહત્યા. લાલબાગ SRP ગ્રુપના ગેટ પર જ ગોળી મારી ગળાનો ભાગે ગોળી વાગતા મોત થયું. ગોળી મારી છે 2, હવે 303 ગોળી. SRPની ગોળી તો પેલી મોટી જ બંદૂક હોય છે. હવે એ ગન, એક ગોળી માણસ ટેગર ખેંચીને એક ગોળી માણસ મારી શકે તો બીજી ગોળી ક્યાંથી મારી શકે? અને 2 નિશાન ધાબા પર પણ છે, જે ફ્રાઇબરનું છે, બંને તોડી નાખ્યો અને અહીંયા 2 હોલ પાડી દીધા છે એવું જાણવાનું મળ્યું છે. તો 2 ગોળીઓ કઈ રીતનો મારી શકે છે? અમરેલી શહેરમાં પોલીસ સ્ટેશનની નજીકમાં જ દારૂના નશામાં ધૂત વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે. સંકુલ પોલીસ ચોકીની બાજુમાં જ દારૂના નશામાં ધૂત એક વ્યક્તિ અર્ધનગ્ન હાલતમાં ટલ્લી થઈ ધમાલ મચાવતો હતો, જેને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા. નશામાં ચૂર વ્યક્તિએ પોલીસ સ્ટેશનની બાજુમાં જંગામો મચાવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જૂનાગઢ પાસે આવેલી ઝાંઝરડા ચોકડી નજીકથી 1.71 લાખ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૂનાગઢ પોલીસે બાતમીના આધારે ધોરાજી બાયપાસ પાસેથી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમી મુજબ વોચ ગોઠવી ધોરાજી બાયપાસ પાસે એક યુવકને ડ્રગ્સનું પેકેટ આપતા 3 આરોપીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા. પોલીસે તેમની પાસેથી 16 પડીકીઓમાં રાખેલું 17.1 ગ્રામ ડ્રગ્સ તેમજ મોબાઈલ અને કાર મળી કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પકડાયેલા આરોપીઓએ ડ્રગ્સ અમદાવાદના દર્શન પારેખ પાસેથી લીધું હોવાની કબૂલાત કરી. પોલીસે 3 યુવાનોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે આ લેવા આવેલો એ પૈકીનો એક આરોપી ત્રીજો મંથન વ્યાસ, આ 3 આરોપી વિરુદ્ધ
કુલ એસઓજી 17.1 ગ્રામ એટલે કુલ 1,71,000 મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે ઝડપા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.